સચિન વિસ્તારમાં ચાલી રહ્યો છે ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો ગોરખ ધંધો. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફલી ફૂલી રહ્યો છે ગેસ રિફિલિંગનો ધંધો. સચિન વિસ્તારમાં આવેલા ગેસ રિફિલિંગની દુકાનો જે જીવતા બોમ્બ સમાન છે તેવી 150થી વધુ દુકાનો કાર્યરત છે. સચિન પોલીસ સ્ટેશનની હદમાં ગલી ગલીમાં ચાલતી ગેસ રિફિલિંગની દુકાન કોની છત્રછાયામાં ચાલે છે? સચિન વિસ્તારમાં ચાલી રહેલું જીવતા બોમ્બ સમાન ગેસ રિફિલિંગના ધંધાનો કાચો ચીઠ્ઠો. સચિનના પાલી વિસ્તારમાં સુરેશ બિહારી બિહારી શિવ મારવાડી નામના વ્યક્તિએ ચલાવી રહ્યા છે ગેસ રિફિલિંગના ધંધા. સચિનના શિવનગર વિસ્તારમાં સુરેન્દ્ર નામના વ્યક્તિઓ ગોરખ ધંધા ધમધમાવે છે. આજ વિસ્તારમાં રામબરન માનસિંગ કુલદીપ અશોકસિંહ ફુલજીભાઈ કાલુ અને રિંકુ મહારાષ્ટ્ર બરફ ફેક્ટરી પાસે મહેન્દ્ર મામા ગુપ્તા રવિ માલ્યો પાંડે મનોજ પવન મુકેશ અને સંજય તથા મહેન્દ્ર મારવાડી કનકપુર હાઉસિંગ બોર્ડમાં યોગેશ ગાંધી મુકેશ ભરવાડ ગૌતમ મારવાડી તો પાર્ટી વિસ્તારમાં મનીષ મારવાડી લાલા ભરવાડ સુડા એકમાં દીપેન્દ્ર બાબુ મારવાડી સુડા બેમાં શૈલેન્દ્ર મુકેશ રમેશ મૂચ સુડા ત્રણમાં ચિમન મારવાડી ભારત ભરવાડ દુર્ગેશ સિદ્ધિ ગણેશમાં પવન મારવાડી તલકપુરમાં ઈશ્વર મારવાડી શ્યામસિંગ મુકેશ નવકારની સામે રમણ બિહારી શંકર મારવાડી કમલેશ રોશનલાલ તિલક એવન્યુ પાસે ધર્મેશ તો શિવાંજલી પાસે શ્યામ પંચવટી પાસે રમેશ કમલેશ તો ઈશ્વરનગર પાસે મૂલચંદભાઈ આ તમામે તમામ સચિન વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ધંધો મોટા પાયે અને ગેરકાયદેસર રીતે જાહેરમાં કરી રહ્યા છે. પુરવઠા વિભાગ આ તમામ ગોરખ ધંધા વિરુદ્ધ ક્યારે લાલ આંખ કરશે? આ ગેરકાયદેસર ચાલતા રિફિલિંગના ધંધામાં ઘણીવાર બાટલો બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જેમાં લોકોના મોત પણ થયા છે તો પણ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહી છે? સચિન ભેસ્તાન ઉધનાથી આવતા ગેસ એજન્સીઓથી ટેમ્પો આ દુકાનદારોને આપી રહ્યા છે ગેસના બાટલા. શું પુરવઠા વિધિકારીઓ ખાલી ગુલાબી નોટના દીવાના છે? સાથે સાથે સચિન પોલીસ મથક જીઆઈડીસી પોલીસના પીઆઈડીસી પોલીસ મથકના અધિકારીઓ આ ગોરખ ધંધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે તે માટે જોતા રહો ચેનલ આઈ વિટનેસ અને એસએસ ન્યૂઝ.